गुड मॉर्निंग स्टूडेंट्स, माई सेल्फ कार्तिक के पटेल, लेक्चर इन इलेक्ट्रिकल इंजीनियरिंग डिपार्टमेंट, VPMP पॉलिटेक्निक। सब्जेक्ट नेम इज इलेक्ट्रॉनिक्स कंपोनेंट एंड सर्किट। यूनिट नेम इज यूनिट नंबर 1, सेमीकंडक्टर डायोड एंड इट्स एप्लीकेशन। टुडेज टॉपिक इज रेक्टिफायर। नाउ द ऑब्जेक्टिव ऑफ द टुडेज सेशन इज व्हाट इज अ रेक्टिफायर, टाइप्स ऑफ रेक्टिफायर्स, एंड PN जंक्शन डायोड एज अ रेक्टिफायर। गेट इट? तो आज आप रेक्टिफायर विषे समझीशू। तो फर्स्ट, व्हाट इज अ रेक्टिफायर? तो डेफिनेशन फर्स्ट, रेक्टिफायर इज अ डिवाइस विद द हेल्प ऑफ विच ऑल्टरनेटिव करंट इज कन्वर्ट इन टू द डायरेक्ट करंट, एंड द रेक्टिफिकेशन इज अ प्रोसेस इन विच द ऑल्टरनेटिव करंट इज कन्वर्ट इन टू द डायरेक्ट करंट। देर आर द मीन्स, व्हाट डू मीन बाय द रेक्टिफायर? तो रेक्टिफायर एवं डिवाइस है कि जेनी मदद थी आपणे एसी सप्लाय नू डीसी सप्लाय नी अंदर कन्वर्जेशन करी शकीए छे। एटले एवं क्यांक इंटरव्यू सेशन नी अंदर या कोई क्वेश्चन आंसर सिस्टम नी अंदर आप तमने एवं पूछे कि व्हाट डू मीन बाय द रेक्टिफायर, तो इट्स सिंपल आंसर दे, इट्स कन्वर्ट एसी इंटू द डीसी। अने एवं तमने पूछे कि विच डिवाइस और इंस्ट्रूमेंट इज यूज फॉर एसी इंटू द डीसी, इट्स कॉल एज अ रेक्टिफायर। तो आनो ब्लॉक डायग्राम छे कि आपणे एक साइड आपणे एसी सप्लाय आपे छे, तो बीजी साइड आपणने डीसी सप्लाय अवेलेबल थाय छे। एक साइड आपणे साइन वेव वालो सप्लाय आपणे प्रोवाइड करिए, तो बीजी साइड आपणने स्टेट कॉन्स्टंट सप्लाय करंट अवेलेबल थाय छे। गेट इट? एनी पछी छे टाइप्स ऑफ द रेक्टिफायर। तो एसी सप्लाय जे छे आपणा, तो एसी जे सप्लाय छे ए बे टाइप्सना छे। फर्स्ट छे सिंगल फेज सप्लाय, अने बीजू शू छे थ्री फेज सप्लाय। तो एने अकॉर्डिंगली આપણો એક ટાઈપ છે સિંગલ ફેઝ રેક્ટિફાયર અથવા પોલી ફેઝ, દેટ મીન્સ થ્રી ફેઝ રેક્ટિફાયર। અને સિંગલ ફેઝ રેક્ટિફાયર જે છે, બરાબર છે, એના બે ટાઈપ્સ છે, હાફ વેવ રેક્ટિફાયર એન્ડ ફૂલ વેવ રેક્ટિફાયર। અને એવી જ રીતે ફૂલ વેવ રેક્ટિફાયર જે છે એના બે ટાઈપ્સ છે, ફૂલ વેવ રેક્ટિફાયર વિથ ધ ટુ ડાયોડ એન્ડ ફોર ડાયોડની અંદર યુટિલાઇઝ કરીએ, એને શું કહેવાય છે, બ્રિજ રેક્ટિફાયર કહેવામાં આવે છે। આ ફોર ડાયોડનો યુટિલાઇઝ કરે છે, આ શું છે, ટુ ડાયોડનો યુટિલાઇઝ થાય છે। એટલે મેઇનલી જે છે એ ત્રણ ટાઈપ્સ રેક્ટિફાયરના થાય। પહેલું રેક્ટિફાયર શું થાય, હાફ વેવ રેક્ટિફાયર, સેકન્ડ જે છે એ ફૂલ વેવ રેક્ટિફાયર, અને થર્ડ જે છે એ શું આવે, બ્રિજ રેક્ટિફાયર કહેવામાં આવે છે। અને આની અંદર સિંગલ ફેઝ સપ્લાયનો યુટિલાઇઝ થતો હોય તો સિંગલ ફેઝ રેક્ટિફાયર કહેવાય, અને આની અંદર થ્રી ફેઝ સપ્લાયનો યુટિલાઇઝ થતો હોય તો એને આપણે શું કહીએ છીએ, થ્રી ફેઝ રેક્ટિફાયર કહીએ છીએ। તો આ જે છે એ યુનિવર્સિટી એક્ઝામની અંદર ટુ માર્ક્સની અંદર એક્ઝામની અંદર પૂછાઈ શકે છે કે વોટ ડુ મીન બાય અથવા સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ ધ રેક્ટિફાયર, તો આ તમારે ક્લાસિફિકેશન લખવાનું થાય। હવે એની પછી જે છે કે PN જંક્શન ડાયોડ એઝ અ રેક્ટિફાયર, કે PN જંક્શન ડાયોડનું યુટિલાઇઝેશન આપણે રેક્ટિફાયર તરીકે કઈ રીતે કરી શકીએ છીએ, તો PN જંક્શન ડાયોડને બે રીતે કનેક્ટ કરી શકાય છે। ફર્સ્ટ, કે PN જંક્શન ડાયોડ છે એના બે છેડા છે, જેની અંદર સૌથી પહેલો છેડો છે એને આપણે એનોડ કહીએ છીએ, બીજો છેડો એને શું કહીએ છીએ, કેથોડ। અને એવી જ રીતે જ્યારે આપણે સપ્લાય જે છે એનો પ્લસ છેડો જે છે એ એનોડ સાથે કનેક્ટ કરીએ, અને માઇનસ છેડો જે છે, બરાબર છે, એ કેથોડ સાથે બાય યુઝ ઓફ લોડ કનેક્ટ કરીએ, તો અહીંયા આપણે જોઈએ કે બેટરીનો પ્લસ છેડો પ્લસ સાથે અને કેથોડ જે છે એ બાય યુઝ ઓફ લોડ, આ લોડ જે છે કયો લોડ છે, આર લોડ છે, એટલે આવો આપણો રજિસ્ટર હશે, બાય થ્રુ એની જોડે આપણે કનેક્ટ કરેલું છે। અને આ કયું કનેક્શન થયું કહેવાય, ફોરવર્ડ કનેક્શન થયું કહેવાય। હવે એની પછી શું આવે, રિવર્સ કનેક્શન આવે। રિવર્સ કનેક્શનની અંદર શું આવે છે, બેટરીનો નેગેટિવ છેડો જે છે એ શેની જોડે કનેક્ટ કરવામાં આવે છે, એનોડ, એટલે કે પોઝિટિવ છેડા જોડે કનેક્ટ કરવામાં આવે
અને પોઝિટિવ જે છેડો છે એ લોડ સાથે કનેક્ટ કરવામાં આવે છે બાય કેથો, બરાબર છે? એટલે આપણે સપ્લાય જે છે એ આ રીતે જશે એનોડમાં, એવી રીતે આ પીમાં થઈને કેથોડમાં, પછી લોડના પ્લસ ટર્મિનલ સાથે અને બાય રેઝિસ્ટન્સના નેગેટિવ પોઈન્ટથી આ નેગેટિવ પોઈન્ટ જશે. અને આ જે રિવર્સ કનેક્શન છે તો રિવર્સ કનેક્શનની અંદર માઇનસથી લઈને પ્લસમાં અને અહીંયાથી સપ્લાય લોડ થ્રુ અહીંયા આ રીતનું કનેક્શન થશે, બરાબર છે? એટલે આ ડાયોડ જે છે એના ઉપરથી આપણે સપ્લાય કઈ રીતે એસી ટુ ડીસી કરી શકાય તો એ આપણે અહીંયા કનેક્શન ઉપરથી સમજ્યા છીએ, બરાબર છે? હવે આપણે જોઈએ કે પીએન જંકશન ડાયોડ જે છે એ રેક્ટિફાયર કરીને કઈ રીતે યુટિલાઇઝ થાય. તો આપણે અહીંયા પહેલાં એસી સપ્લાય જોઈએ કે એસી સપ્લાયનું જ્યારે કનેક્શન રેઝિસ્ટર સાથે કરવામાં આવે છે, બરાબર છે? તો અહીંયા આપણે કયો સપ્લાય આપ્યો છે? એસી સપ્લાય આપ્યો છે. અને એસી સપ્લાય જે છે એ આપણે કોની જોડે કનેક્ટ કરીએ છીએ? આ પ્લસ એસી સપ્લાય છે, આ માઇનસ એસી સપ્લાય. તો આ છેડો જે છે એ રેઝિસ્ટન્સના પ્લસ છેડા સાથે અને માઇનસ છેડા સાથે કનેક્ટ કર્યો છે, ત્યારે એ જે વેવફોર્મ છે એ આવો આવે છે, બરાબર છે? આ કયો વેવફોર્મ? કે જ્યારે પ્લસનો છેડો પ્લસ અને માઇનસનો છેડો માઇનસ સાથે સપ્લાયનો કનેક્ટ કર્યો ત્યારે. હવે આપણે એસી સપ્લાય જે છે એ તો શું છે? પ્લસ માઇનસ જે છે એ સેકન્ડમાં ફરતું રહે છે, બરાબર છે? આ રીતે તો નેગેટિવ છેડો છે અને આ શું છે? પ્લસ છેડો છે. અને એ પણ જ્યારે આપણે નેગેટિવ પ્લસ સાથે અને પ્લસ જે છે નેગેટિવ સાથે કનેક્ટ કરીએ અને સપ્લાય રિવર્સ ડાયરેક્શનની અંદર ફ્લો થાય, આની અંદર ફોરવર્ડ ડાયરેક્શનની અંદર ફ્લો, તો પણ ગ્રાફ આપણને કેવો મળે છે? આવો જ મળે છે, બરાબર છે? એટલે આપણે એસી સપ્લાય જે છે, બરાબર છે, એ જ્યારે રેઝિસ્ટર સાથે કનેક્ટ કરવામાં આવે છે, પ્રતિરોધ સાથે કનેક્ટ કરવામાં આવે છે, તો આ રીતે સપ્લાય જે છે એ વારાફરતી ફ્લો થાય છે. અને આ જે વેવફોર્મ છે, રાઈટ, વોલ્ટેજ હોય કે કરંટ, રાઈટ, તો એ આપણને આ રીતે એસી સપ્લાય કનેક્ટ કરેલો હોય તો મળે છે. હવે આપણે શું કરીએ છીએ? પીએન જંકશન ડાયોડને આપણે અહીંયા આવી રીતે વચ્ચે લગાવીએ છીએ, બરાબર છે? પીએન જંકશન ડાયોડને આપણે આવી રીતે વચ્ચે લગાવીએ છીએ. તો આપણે જ્યારે પીએન જંકશન ડાયોડને આવી રીતે લગાવીએ છીએ તો પીએન જંકશન ડાયોડનો આપણા એસી સપ્લાય છેડો આ ડાયોડ વચ્ચે લગાવ્યો અને આ રજિસ્ટર જે છે એ પ્લેસ કરેલો છે. તો આપણે આ જ્યારે કનેક્શન જોઈએ છે, બરાબર છે, તો જ્યારે એ છેડો છે આ એ આપણે શું કર્યો છે? બીની સરખામણીએ શું છે? પ્લસ છે. અને એને આપણે કઈ રીતે કનેક્ટ કર્યું છે? ડાયોડના પ્લસ સાથે અને ડાયોડનો જે માઇનસ છે એ રેઝિસ્ટન્સના પ્લસ સાથે અને આનો માઇનસ છે એ આના માઇનસ સાથે કનેક્ટ કરેલો છે. અને આ રીતે જ્યારે પ્લેસ કરવામાં આવે છે ત્યારે તમને વેવફોર્મ આપણે સપ્લાય કયો આપ્યો? પ્લસ. તો તમને આઉટપુટની અંદર આ જ રીતનો સપ્લાય અવેલેબલ થાય છે, એટલે વોલ્ટેજ અને કરંટના વેવફોર્મ પણ આપણને એઝ ઇટ ઇઝ મળે છે, બરાબર છે? આપણને વોલ્ટેજના આ રીતે આપણને અવેલેબલ થાય છે. અને એવી જ રીતે જ્યારે આપણે માઇનસ અને અહીંયા પ્લસ જ્યારે કનેક્શન કરીએ અને ડાયોડ જે છે એ પ્લસ માઇનસનો પ્લસ સાથે આ માઇનસનો પ્લસ સાથે અને પ્લસનો માઇનસ સાથે કનેક્શન કરવામાં આવે છે અને જ્યારે આપણે અહીંયા એસી સપ્લાય આપવામાં આવે છે, આ રીતે એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે તમે જોઈએ તો જ્યારે રિવર્સ ડાયરેક્શનની અંદર જ્યારે ડાયોડને આપણે કનેક્ટ કરીએ છીએ ત્યારે આપણને સપ્લાય જે છે અવેલેબલ થતો નથી. એટલે અહીંયા તમે જુઓ ડોટેડ લાઇનથી ડ્રો કરેલું છે, બરાબર છે? એટલે જ્યારે રિવર્સ ડાયરેક્શનની અંદર પ્લેસ કરવામાં આવે છે ત્યારે રેઝિસ્ટન્સ જે છે એ શું થઈ જાય છે? ઇન્ક્રીઝ થઈ જાય છે ડાયોડનો અને એના કારણે પ્રવાહ જે છે કરંટ જે છે એ પસાર થતો નથી. એટલે આપણે પીએન જંકશન ડાયોડને એઝ અ રેક્ટિફાઇડ તરીકે યુટિલાઇઝ કરીએ છે. તો પીએન જંકશન ડાયોડ જે છે એ કઈ રીતે રેક્ટિફિકેશન કરે છે? તો સિમ્પલ, કે જ્યારે પીએન જંકશન ડાયોડને એસી સપ્લાય આપવામાં આવે તો પ્લસનો છેડો પ્લસ સાથે માઇનસનો છેડો માઇનસ સાથે આ રીતે કનેક્ટ કરીએ તો આની એક્રોસની અંદર જ્યારે વોલ્ટેજ માપવામાં આવે છે
तो ये अपन शू थे अवेलेबल थे जर आज रीते रिवर्स डायरेक्शन नी अंदर सप्लाय आपवामां आवे छे अने एनी एक्रोस में जयरे वोल्टेज मेजर करवामां आवे छे त्यारे अवेलेबल थतुं नथी। एटले पीएन जंक्शन डायोड ने जयरे फॉरवर्ड कनेक्शन नी अंदर पीएन जंक्शन डायोड ने फॉरवर्ड कनेक्शन नी अंदर प्लेस करवामां आवे छे अने त्यारे वोल्टेज अने करंट नी वेल्यू तमने अवेलेबल थाय छे। एटले तमने डीसी सप्लाय जे छे ए अवेलेबल थाय એટલે આ રીતે પીએન જંકશન ડાયોડ જે છે એ વર્ક કરે છે। આજે આપણે કયા પોઈન્ટ કવર કર્યા, પહેલું તો વોટ ઇઝ અ રેક્ટિફાયર, ટાઈપ્સ ઓફ રેક્ટિફાયર અને પીએન જંકશન ડાયોડ એઝ અ રેક્ટિફાયર। તો રેક્ટિફાયરની ડેફિનેશન શું થાય કે એવું ડિવાઇસ કે જે એસી સપ્લાયનું ડીસી સપ્લાયની અંદર કન્વર્ઝેશન કરે, જે ટુ માર્ક્સની અંદર પૂછાઈ શકે છે। ટાઈપ્સ ઓફ રેક્ટિફાયર તો હાફ વેવ, ફૂલ વેવ અને બ્રિજ રેક્ટિફાયર, એ પણ તમને ટુ માર્ક્સની અંદર પૂછાઈ શકે છે। એવી જ રીતે પીએન જંકશન ડાયોડ એઝ અ રેક્ટિફાયર, તો એ તમને થ્રી માર્ક્સની અંદર ક્યારેક જીટીયુના પેપરની અંદર પૂછાય છે, બરાબર છે। એટલે આ રીતે આજે આપણે મોસ્ટલી ટુ માર્ક્સના ક્વેશ્ચન જે છે કવર કર્યા છે। થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અ સેશન।